नमस्कार। आपने अपना दैनिक जीवन में कितनी परंपराओं अने मान्यताओं साथे जीविए छे? आ परंपराओं अने नियमों पालन शा माटे करिए छे? एने जानवानु एक प्रयत्न एटले के डॉक्टर मितुल त्रिवेदी साथेनो एक संवाद। छेल्ला 6 संवाद थी आपणे तेमनी साथे चर्चा करी रह्या छीए। आजना 7मा संवाद में हूँ अंजलि दवे डॉक्टर मितुल त्रिवेदी साथे आप सर्व दर्शक मित्रों स्वागत करू छू। डॉक्टर मितुल त्रिवेदी नासा तथा इसरो मा वैज्ञानिक छे। आध्यात्मिक विज्ञान तथा वैदिक गणित ना ज्ञाता छे। शाळा तेमनी साथे प्रत्येक सप्ताह संवाद योजी शाळानी चैनल पर रजू करे छे, जे माटेना अपडेट्स मेळवा शाळानी यूट्यूब चैनल ने सब्सक्राइब करो। हवे आपणे जे आपणा शिक्षक मित्रों थकी आपणी पासे प्रश्नो आवेला छे ए प्रश्नोनी चर्चा अने एमना जवाब मेळवा माटे डॉक्टर मितुल त्रिवेदी सर साथे आपणे चर्चा करीशुं। सर, पहेलो क्वेश्चन एवो छे के जनरली आपणे मंदिर जईए छे, मंदिरमां खास करीने अगर हुं शिवालयनी वात करूं तो त्यां जईए त्यारे शिवलिंगने स्पर्श करवा माटे स्त्रीओने ना पाडवामां आवे छे, तो એની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે યા કોઈ બીજા એવા તથ્યો છે કે જેના લીધે એમને ના પાડવામાં આવે છે? નહીં, વૈજ્ઞાનિક કારણો ખરા એની અંદર. નોર્મલી શિવલિંગ ની અંદર આપણે બધા જ જાણીએ છીએ તેમ ન્યુક્લિયર એનર્જી એબ્સોર્બ કરવાનો એ સાધન છે. લિંગ એટલે ચિહ્ન, સંસ્કૃત ની અંદર આપણે લિંગ એટલે ચિહ્ન કહીએ છીએ, અને શિવલિંગ એટલે એટલા માટે એ જગ્યા એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. તમે જો નોર્મલી જુઓ તો જ્યાં આગળ સ્મશાન હશે એ નદી કિનારો કે તળાવ કે પાણી જ્યાં આગળ હશે ત્યાં આગળ શિવ મંદિર પણ હશે જ, કારણ કે ત્યાં આગળ જે તમારા શરીરમાંથી ધનંજય વાયુ જે છૂટો પડે છે 12મો વાયુ, એ વાયુ એટલે ન્યુક્લિયર એનર્જી આજના સંદર્ભમાં આપણે કહીએ તો, અને એ ન્યુક્લિયર એનર્જી એ શિવલિંગ એબ્સોર્બ કરે છે, માટે ત્યાં શિવલિંગ હોય છે. નોર્મલી એવું કહેવાય કે જેમ રસોડામાં જયારે તમે ઉભા રહો ત્યારે અગ્નિખૂણાની અંદર તમને રેડિયેશન્સ જે આવતા હોય છે સ્ત્રીઓને, તે સ્ત્રીઓ માટે ફાયદાકારક છે, પુરુષો માટે નુકસાનકારક છે. એટલે પુરુષોનું રસોડામાં વધારે નહીં રહી શકે. તેવી જ રીતના શિવ મંદિર ની અંદર આ જે ન્યુક્લિયર એનર્જી છે તે ન્યુક્લિયર એનર્જી થી સ્ત્રીઓને ગર્ભાશયની અંદર નુકસાન થઈ શકે છે, ગર્ભ પડી જાય છે, ગર્ભને નુકસાન થાય છે, અને આગળ ગર્ભ ધારણ કરવાની પ્રક્રિયામાં પણ એમને પરિસ્થિતિમાં તકલીફ આવે છે. એટલે આ કારણોથી સ્ત્રીઓને આ ન્યુક્લિયર એનર્જી થી દૂર રાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને જ્યારે લિંગને તમે સ્પર્શ કરો છો ત્યારે બે વસ્તુ થાય છે, તો કે એક તો જમીનની નીચે રહેલું જે પાણી હોય છે, પાણીનો જે કુદરતી પ્રવાહ હોય છે તેને દર્શાવવા માટે, એ પ્રવાહ જ્યારે એકબીજાની જોડે કાટખૂણે કાપતો હોય છે જમીનમાં, એ જગ્યાએ આપણે નોર્મલી શિવલિંગને સ્થાપિત કરીએ છીએ, તો એમાં જે વમાળો ઉત્પન્ન થતા હોય છે એટલે એક નીચેથી બહાર આવતું હોય છે, નીચેના પૃથ્વીના પેટાળમાંથી બહાર આવતી એનર્જી હોય છે, અને બીજી બહાર જે ન્યુક્લિયર એનર્જી હોય છે તે એની અંદર લિંગની અંદર સમાતી હોય છે. એટલે બે એનર્જી જ્યારે ભેગી થાય ત્યારે એ એનર્જીની અંદર સ્ત્રીઓને શારીરિક અને માનસિક જે તકલીફો ભોગવવી પડતી હોય છે એ નહીં ભોગવવી પડે, એ દૂર રહે, એટલા માટે એમને આનામાંથી બહાર રાખવામાં આવે છે અને દૂર રાખવામાં આવે છે. આ એક વૈજ્ઞાનિક કારણ છે. ઓકે સર, એટલે ખાસ કરીને સ્ત્રીઓને જે આ માન્યતા છે અહીંયા આપણા જે વડીલો કહે છે એ સાચી વાત છે કે ત્યાં નહીં જવું જોઈએ. બીજું ક્વેશ્ચન પણ સર આનાથી જ રિલેટેડ છે, આપણે પૂજા પાઠ થી કે આપણે જનરલી જ્યારે પૂજા કરતી વખતે બેસીએ છે તો ત્યાં બધી તૈયારી ને બધું તો સારું હોય છે, પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આસન પર જ બેસવું અને આપણું જો મોણું મુખ જે છે એ પૂર્વ દિશામાં રાખીએ તો એ સારું પડે, તો એની માટે કોઈ એવા રહસ્ય છે યા એની માટે પણ કોઈ તથ્ય છે? નોર્મલી જ્યારે ધાર્મિક વિધિ કરતા હો કે જ્યારે તમે વાંચન કરતા હો કે એવું કંઈ પણ તમે કરતા હો ત્યારે દિશા મોટે ભાગે એવું કહેવામાં આવે કે પૂર્વ દિશા તરફ તમારું જો મુખ હશે કે ઉત્તર દિશા તરફ જો તમારું મુખ હોય, ઉત્તર કરતા પણ પૂર્વ દિશા વધારે ઉત્તમ. એટલા માટે ઉત્તમ છે કે એની પાછળનું જો વૈજ્ઞાનિક કારણ જો આપણે જોઈએ તો પૂર્વ દિશામાંથી આવતો સવારનો પૂજા કે આ જે પણ કંઈ કાર્ય આપણે કરીએ છીએ તે સવારના કરીએ છીએ, એટલે સવારના સૂર્યનો જે ઉગવાનો સમય છે તે સમયે સૂર્યની દિશા પૂર્વ તરફની છે, એટલે એ દિશામાંથી જે કિરણો કે જે રેડિયેશન્સ તમને આવતા હોય છે તે રેડિયેશન્સ તમને માનસિક અને શારીરિક રીતના સ્વસ્થ બનાવે છે. એટલે સ્વસ્થ શરીર હશે, સ્વસ્થ મન હશે, તો એ સ્વસ્થ શરીર અને મનને કારણે તમે પૂજાની અંદર ધ્યાન કેન્દ્રિત કરી શકશો, તમે એકાગ્ર થઈ શકશો, અને એને કારણે તમારો જે ઈશ્વર તરફની જે શ્રદ્ધા છે કે એ લાગણી છે તેને તમે વધારે વ્યવસ્થિત રીતના અને લાગણીસભર રીતના પ્રદર્શિત કરી શકો છો. વાંચનની અંદર પણ જો તમે એ જ રીતના રાખો છો
તો એ દિશા તરફથી જે પ્રકાશ આવતો હોય છે તે પ્રકાશ તમને ઓક્સિજન વધારે આપતો હોય છે નોર્મલી, કારણ કે પૂર્વ દિશામાં સૂર્ય હોય એટલે એ દિશામાંથી જે પ્રકાશ આવતો હોય તે તમને ઓક્સિજનનું પ્રમાણ તમારા શરીરમાં વધારે, અને શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ જેટલું વધારે એટલું મગજ ઉપર તમારું ઓક્સિજન વધારે જાય, અને એ કારણથી શું થાય તો કે તમને યાદશક્તિ, તમારું એકાગ્રતા, તમારી જે ઈચ્છાઓ છે તેની પૂર્તિ, આ બધું ઝડપથી થાય છે. એટલે પૂજા કરતી વખતે કે વાંચતી વખતે પણ તમારી દિશા જો પૂર્વ તરફની હોય તો એ વધારે ઉત્તમ છે. ઓકે સર, તો સર આવી જેવી રીતે તમે અહીંયા વાંચતી વખતેનું કીધું છે પૂર્વ દિશાનું, તો એનાથી જ એક લગતો એક સવાલ હતો કે વાંચતી વખતે દક્ષિણ દિશામાં મોડું કરીને બેસાય કે નહીં? નહીં બેસાય ખરું, એની ના નથી, એની ના નથી. તમે દક્ષિણ દિશામાં પણ મોડું રાખીને વાંચી શકો છો. નોર્મલી તમે બપોર પછી કે સાંજે વાંચતા હો ત્યારે દક્ષિણ દિશામાં મોડું રાખો તો સૂર્ય તમને એ બાજુથી મળતો હોય છે અને એનો પ્રકાશ તમને એ બાજુથી મળતો હોય છે. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે સૂર્યનું ડિરેક્શન જે દિશામાં છે તે તરફથી તમને જે પ્રકાશના કિરણો મળે છે એટલે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે. એટલે આપણે ત્યાં એવી માન્યતા છે કે તમે નોર્મલી સવારના વાંચો તો મન તમારું સ્વસ્થ હોય, મગજ તમારું એકદમ તાજું હોય, એટલે એ સમયે તમને યાદ વધારે રહે. પણ એની સાથે સાથે સૂર્યના કિરણો તમને કઈ બાજુથી મળે છે? અત્યારની આપણી દિનચર્યા કે જે જીવનશૈલી છે તે એવી થઈ ગઈ છે કે સવારના તો આપણે સ્કૂલે કે કોલેજ હોઈએ તો સાંજે જ વાંચવાનું અનુકૂળ હોય. તો સાંજે તમે પશ્ચિમ દિશામાં મોડું રાખીને વાંચી શકો છો, સવારના વાંચતા હો બપોર સુધી જે તમે વાંચતા હો તેમાં તમારો ડિરેક્શન પૂર્વ તરફનું હોવું જોઈએ કે જેને કારણે ઓક્સિજન વધારે મળે. ઓકે સર, હવે એક ઓર સર ક્વેશ્ચન છે આવી જ રીતે કે જે પૂજા કરતી વખતે જેવી રીતે આપણે વાત કરી આસનની વાત કરી એવી જ રીતે કે આપણા ઘરમાં જે મંદિર હોય છે તો એના માટે એવું કહેવામાં આવે છે કે એનું જો મુખ મંદિર જે છે આપણે ઈશાન ખૂણામાં રાખીએ તો એનાથી કોઈ એનર્જી એમાં પણ એનર્જીનું કોઈ તક છે? ઈશાન ખૂણાની અંદર આપણે જો જોવા જઈએ તો ઈશાન ખૂણાની અંદરથી જે તમારી માનસિક પ્રક્રિયા જે છે તમારી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એ દિશામાં પ્રમાણમાં ઓછા હોય છે. અગ્નિ દિશા કરતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઈશાનની અંદર પ્રમાણમાં ઓછા હોય છે. એટલે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તમારા ન્યુરોન્સને અને તમારા મગજને વધારે ઉત્તેજિત કરતા હોય છે તે પ્રક્રિયા ઈશાન ખૂણામાં એકદમ શાંત થઈ જાય છે. એટલે જ્યારે તમે ઈશાન ખૂણામાં ભગવાનની પ્રાર્થના કરવા બેસો ત્યારે માનસિક શાંતિ તમને વધારે અનુભવાય છે. અગ્નિ ખૂણામાં જ્યારે તમે બેસો તો એ તમને અગ્નિ એટલે ત્યાં આગળ તમને ઉત્તેજિત કરે છે. નૈઋત્ય અને વાયવ્યની અંદર પવનનું ડિરેક્શન મોટે ભાગે, નૈઋત્ય એટલે પવનની દિશા કહેવાય, નૈઋત્ય અને વાયવ્ય તો એ દિશાની અંદર તમને અતિશય વાયુજન્ય પ્રકૃતિ હોય એ પણ તમારા એકાગ્રતાને કે તમારી માનસિકતાને વધારે વિચલિત કરે છે. ઈશાન ખૂણો એક એવો ખૂણો છે કે જે એકદમ શાંત ખૂણો છે જ્યાં આગળ તમારું મન પણ શાંત થઈ જાય છે અને તમારા મનને અસર કરતા જે વૈજ્ઞાનિક પરિબળો છે એ પણ ત્યાં ઓછી અસર કરતા હોય છે. જેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, તમારા O3 એટલે ઓઝોન આવરણ જે છે તેનું પણ પ્રમાણ ઈશાન ખૂણાની અંદર ઘણું ઓછું હોય છે. એટલે તમારા pH ની અંદર પણ જે O3 ને કારણે pH તમારા શરીરની અંદર રહેલું જે પાણી છે તેમાં પણ પ્લસ માઇનસ થતું હોય છે. એટલે એને કારણે તમારે શારીરિક અને માનસિક પ્રક્રિયાઓમાં પણ ઉત્તેજના અને ડાઉનવર્ડ ટ્રેન્ડ વધારે જોવા મળે છે. તો એ પ્રમાણે પણ તમારું ઈશાન ખૂણામાં જ્યારે તમે બેસો તો ઓછું થઈ જાય છે. માટે ઈશાન ખૂણામાં બેસીને તમારે પૂજા કે એવું કંઈક કરવું જોઈએ. ઓકે સર, હવે એક ક્વેશ્ચન છે સર કે જેમ કે આપણું જે ક્વેશ્ચન છે એ નારાયણ વિદ્યાવિહારમાં જે શિક્ષિકા છે સુપરવાઇઝર છે જયશ્રીબેન ભટ્ટનું છે. ગર્ભાવસ્થા દરમિયાન ગ્રહણમાં બહાર નીકળે તો તેની અસર આવનાર બાળક પર પડે છે, તો એની પાછળ પણ કોઈ સર જે આપણે અત્યારે રેડિયેશનની વાત કરી છે તો એના જેવું જ એની માટે પણ કારણ હોઈ શકે છે? રેડિયેશન આપણે જે ગ્રહણની વાત કરીએ તો ખાલી બાળક ઉપર નહીં, આપણે પણ જે હરતા ફરતા હોઈએ છીએ તમને નોર્મલી યાદ હશે કે ગ્રહણમાં તમે સૂર્ય તરફ કે એ તમે સીધી નજર નહીં કરી શકો, ગ્રહણમાં તમારે બહાર નહીં નીકળવાનું. ગ્રહણ જ્યારે હોય સૂર્ય ગ્રહણ હોય તો 12 કલાક પહેલા તમારે ખાવાનું બંધ કરી દેવાનું હોય છે અને ચંદ્ર ગ્રહણ હોય તો 9 કલાક પહેલા ખાવાનું બંધ કરી દેવાનું હોય છે. પાણી તમે પી શકો છો પણ ગ્રહણ દરમિયાન તો તમારે પાણી પણ પીવાનું બંધ હોય, અને ગ્રહણ દરમિયાન તમે એક જગ્યા પર એક આસન પર સ્થાપિત થઈ અને જો તમે જાપ કરો તો એની અસર વધારે થાય. હવે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ કે બાળકનું જે તમે પૂછ્યું એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે જ્યારે ગ્રહણ થાય ને ત્યારે મેં હમણાં જે તમને વાત કરી ગ્રહણના સમયે આપણે વૈજ્ઞાનિક તારણો એવા કાઢ્યા છે કે O3 એટલે ઓઝોન આવરણ જે છે તેની જે લેયર છે એની જે સપાટી છે
તે સપાટી પાતળી બને છે એટલે ઓઝોન લેયર પાતળું બને છે એટલે એને કારણે યુવી રેસ સીધા સૂર્યના જે યુવી રેસ છે તે સીધા પૃથ્વી પર આવે છે અને એને કારણે પાણીની અંદર પણ જે પીએચની માત્રા હોય છે તે પણ પ્લસ માઇનસ થતી હોય છે એની સાથે સાથે જમીન ઉપરની પણ જે પ્રક્રિયા થતી હોય છે રિફ્લેક્શન્સ જે સૂર્યના કિરણોનું રિફ્લેક્શન્સ થવું જોઈએ એ રિફ્લેક્શન્સ પ્રમાણનીય પ્રમાણમાં વધારે પ્રમાણમાં થતું હોય છે એટલે ગરમી ગરમી એમ જો જોવા જઈએ તો ગરમી એટલે બાફ હ્યુમિડિટી આપણે જેને કહીએ તે વધે છે અને ટેમ્પરેચર એનું પ્રમાણ ઘટે છે એટલે અત્યારે માની લો કે તમારું 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગ્રહણના સમયે ગ્રહણનો જે સમય હોય તેની અંદર એ 31-32 જેવું થઈ જાય પરંતુ હ્યુમિડિટી જો અત્યારે માની લો કે 78 કે 80% હોય તો એની જગ્યાએ સીધી 92-94% થઈ જાય એટલે શરીરની અંદરથી પણ તમને પાણીનું વિસર્જન વધારે થતું હોય છે પરસેવો ને એવું બધું વધારે થતું હોય છે આ સમયની અંદર જે ગર્ભાવસ્થામાં જે સ્ત્રીઓ હોય છે ગર્ભધારણ કરેલ સ્ત્રીઓ હોય છે તેમને પરસ્પિરેશન પરસેવો આ બધું જ્યારે વધારે થાય તો તેમને ડિહાઈડ્રેશન ડિપ્રેશન લો બીપી હાઈ બીપી આવા પ્રોબ્લેમ થવાની શક્યતા ઘણી વધી જાય છે અને જેની સીધી અસર આવનાર બાળક ઉપર પડે છે બીજી વસ્તુ ઓઝોનને કારણે તેની આવનાર બાળક જે હોય છે તેની ચામડી ઉપર પણ બહુ વિપરીત અસર પડે છે એટલે એ બાળક જ્યારે જન્મે ત્યારે ચામડીના રોગો સાથે જન્મે છે તો આવા બધા ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે અને આ જે વૈજ્ઞાનિક કારણો છે તમે જો અને કદાચ યુરેશિયા યુનિવર્સિટીની સાથે જો તમે જર્મનીની છે એની અંદર તો આની ઉપરનું એક વિશેષ વિશ્લેષણ થયેલું છે એના રિપોર્ટ ને એ બધું પણ આપણી પાસે તમને ઇન્ટરનેટ ઉપર ને ગૂગલ પર તમે જો સર્ચ કરો તો તમને એના પીડીએફ ફાઇલો પણ બધી ઘણી બધી મળે છે કે આવા શું શું અસર થાય છે અને એ અસરને કારણે આપણે નોર્મલી ગ્રહણના સમયે એક જગ્યાએ સ્થિર બેસી રહીએ અને જાપ કરીએ તો આ બધી અસરો શરીરની અંદર ઓછી થાય છે ઓકે સર સર જેમ કે તમે અહીંયા કીધું કે પાણી પણ નહીં પીવું તો એનું કારણ શું કે પાણી પીએચ ની માત્રા પાણી આપણે જે જોઈએ છે તેમાં પીએચ ની માત્રા પ્લસ માઇનસ થતી હોય છે આ સમય દરમિયાન પીએચ ની માત્રા જેટલી તમારી સ્થિર હોય તમારે લગભગ 7-8 પીએચ વાળું પાણી જો તમે પીઓ તો શરીર માટે અનુકૂળ છે ગ્રહણ દરમિયાન એ પીએચ જે છે તે પીએચ ની માત્રામાં પણ ઘટાડો વધારો થાય છે એટલે એને કારણે એ પાણી જરૂર કરતા વધારે હલકું કાં તો જરૂર કરતા વધારે ભારે થઈ જાય છે જે પચવામાં તમને અઘરું પડે છે અને જેને કારણે તમને ઇનડાઇજેશન અપચો ગેસ એસિડિટી આવા બધા પ્રોબ્લેમની શરૂઆત એ વખતે થઈ જાય છે અને ત્યાર પછી તમે જે ખોરાક કે જે પણ કંઈક ખાવ છો તેની પાચન શક્તિ મંદ પડે ને જે તમને તાવ કે ત્યાર પછી કોઈક બીજા તમને વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયાના હુમલા તમારા શરીર પર વધારે થાય અને જેને કારણે તમે વધારે ઝડપથી બીમાર પડો છો રેઝિસ્ટન્સ પાવર તમારા ઘટી જાય છે ઓકે સર બીજો એક ક્વેશ્ચન છે સર કે જનરલી આપણે બહુ બધા એવા ઘરેણા પહેરીએ છે અને જે અલગ અલગ ધાતુઓના બનેલા હોય છે અને સાથે સાથે અત્યારે આપણે જોઈએ તો કાન અને નાકમાં આપણે આમ જે હોલ છે કે વિંધાઈએ છે એ પણ કરીએ છે તો એની માટે પણ કોઈ એવા વૈજ્ઞાનિક કારણ છે કે તબીબ ક્ષેત્રની અંદર જો તમે જાઓ તો કાન વિંધવાના કે નાક વિંધવાના આ એક પ્રક્રિયા છે આયુર્વેદની અંદર અને ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાની અંદર મર્મશાસ્ત્ર ને એની અંદર તમે એ જગ્યા પર કાં તો દબાણ આપો ચાઇનાની અંદર તમે જુઓ તો એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર એક્યુપ્રેશર એટલે તમે મર્મ વિજ્ઞાનની સાથે સરખામણી કરી શકો છો કે એ તમારા શરીરના અમુક અલગ અલગ નસો ઉપર દબાણ આપે અને જેને કારણે તમારા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ હોય તે સ્મૂધ થાય છે એક્યુપંક્ચર એ પણ આપણા ઘણા બધા વિષયોની સાથે જોડાયેલો છે અને આપણે ચરક સંહિતાની અંદર કાણા પાડીને એ લોહીની જગ્યાએ કે નળીઓની અંદર કાણા પાડીને અને પછી એને છોડી દો એટલે એ લોહીનું પરિભ્રમણ જે તમારું જે અટકેલું હોય કે જે જગ્યાએ ધીમું પડેલું હોય તે ફરીથી પાછું સ્મૂધ થાય છે એવી રીતની ઘણી બધી પ્રક્રિયાઓ આપણા શાસ્ત્રોની અંદર તબીબી શાસ્ત્રોની અંદર આપણને ઘણું બધું જણાવવામાં આવેલું છે આ જ બધી વસ્તુઓને જો તમે અત્યારે જુઓ તો આપણે જે ઘરેણા પહેરતા હતા સ્ત્રીઓ જે એસ્પેશિયલી સ્ત્રીઓ જે ઘરેણા પહેરતી હતી કાનમાં કે નાકમાં જે વિંધાવો તે સ્ત્રીઓ માટે તે ફાયદાકારક છે પુરુષો માટે તે ફાયદાકારક નથી નુકસાનકારક છે નોર્મલી સ્ત્રીઓ કરતા પુરુષોના હડકાની સંખ્યા વધારે હોય છે સ્ત્રીઓ કરતા પુરુષોની અંદર જે શારીરિક બંધારણ જે છે તેમાં જે ફેરફાર છે માટે સ્ત્રીઓની અંદર કાન અને નાકની અંદર વિંધાવાની જરૂરિયાત છે કે જેને કારણે એ લોકો એક જગ્યાએ એકાગ્ર કરી થઈ શકે છે એ લોકો શાંતિથી કામ કરી શકે છે અને શારીરિક ક્ષમતા નોર્મલી આપણે એવું કહીએ કે સ્ત્રીઓની શારીરિક ક્ષમતા પુરુષ કરતા ઓછી હોય છે તો એ ક્ષમતાની અંદર પણ વધારો થાય છે એટલે એ કારણે આપણે
કાન અને નાક વિંધાવીએ છીએ. તમારા શરીરની અંદર રહેલા જે લોહી તત્વની અંદર જે પરિભ્રમણ આયન જે છે એ આયન એનાથી વધે છે. ઘરેણા જયારે તમે પહેરો છો ત્યારે એક્યુપ્રેશર કાનમાં વિંધાવો છો તે એક્યુપંક્ચરની વાત છે. અને તમે ઘરેણા પહેરો છો એટલે તમારા શરીરના અમુક ભાગો ઉપર એ ઘરેણા જયારે તમે પહેરેલા હોય ત્યારે એનું જે દબાણ આવે છે એ દબાણથી તમારા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ. અને તમે જો જુઓ તો એ કઈ જગ્યાએ, તો કે મોટે ભાગે તમે આજ્ઞા ચક્ર છે કે હૃદય ચક્ર છે કે આવા જે આવા સ્થાનો ઉપર તમારે ઘરેણાનું સ્થાન આવતું હશે, કે નેવલ નાભિ ઉપર, તો ત્યાં આગળ પણ ચક્રનો એક મધ્ય બિંદુ છે. તો જે ચક્રો છે, સાત ચક્રોના જે બિંદુ છે તેની ઉપર એ તમારા ઘરેણાનું મોટે ભાગે વજન આવતું હોય છે. અને એ સ્થાન ઉપર દબાણ આપવાથી તમારા શરીર, તમારી જે ઉર્જા છે, શરીરની ઉર્જા છે, તે ઇઝીલી આખા શરીરની અંદર પરિભ્રમણ કરતી હોય છે. અને જેના કારણે તમારી માનસિક અને શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. પુરુષોને એનાથી ઊંધું થાય છે. પુરુષો જયારે આ વસ્તુ પહેરે ત્યારે પુરુષોની શારીરિક પ્રક્રિયા આમે વધારે હોય છે. અને એ જયારે પહેરે ત્યારે એ ઉર્જા શરીરમાંથી બહાર નીકળી જવાની પ્રક્રિયા થાય છે. એટલે પુરુષો મોટે ભાગે ઘરેણા નહીં પહેરવા જોઈએ. સ્ત્રીઓની કાર્યક્ષમતા, કે સ્ત્રીઓ મોટે ભાગે ઘરમાં રહીને કામ કરતી હોય છે, એટલે એ લોકોને એટલી ઉર્જા નથી વપરાતી, એટલે એ લોકો માટે ઘરેણા પહેરવા જરૂરી હોય છે. પણ સર, જેમ કે અત્યારે આપણે જોઈએ છે તો ઘણા બધા એવા છોકરાઓ છે કે જે કાનને વિંધાય છે, તો એ એમના ફેશન છે, પણ એ કેટલું સારું છે એમની માટે, ખાસ કરીને આપણે વિદ્યાર્થીઓને જોઈએ તો? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો એ બિલકુલ યોગ્ય નથી. ઓકે, વૈજ્ઞાનિક પરિભાષા કરતા એ આખી ઊંધી પ્રક્રિયા છે. આપણે ફેશન તરીકે, એ લોકો એવું કહે છે કે સ્ત્રીઓ પહેરે છે તો અમે પુરુષો કેમ ના પહેરી શકીએ, અને સ્ત્રીઓ અત્યારે ઘરેણા નથી પહેરતી, એ લોકો એવા રીઝન આપે છે કે પુરુષો નથી પહેરતા તો અમે શેના માટે પહેરીએ. આજકાલ જો તમે જુઓ તો પુરુષની પ્રકૃતિ સ્ત્રી જેવી થઈ રહેલી છે અને સ્ત્રીની પ્રકૃતિ પુરુષ જેવી થઈ રહેલી છે. અને શરીરના બાંધા પણ જો જુઓ તમે તો જે બાળકીઓ છે તે હટ્ટી કટ્ટી વધારે ઊંચી અને શારીરિક રીતના મજબૂત દેખાય છે. અને છોકરાઓ તમે જો જુઓ તો છોકરાઓ અત્યારે થોડાક નાજુક, નમણા અને ઠીંગણા અને બટકા દેખાય છે, અને શરીર એકવડા બાંધાનું વધારે દેખાય છે. એ જીનેટિકલ ફેરફાર પ્રક્રિયા, જે પ્રકૃતિ છે, કુદરત છે, એને કારણે ફેરફાર આવી રહેલા છે. એટલે વિચારધારામાં પણ એ ફેરફાર આવવાનો સ્વાભાવિક છે. અને સર, એક ક્વેશ્ચન જે છે એ મારા કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના ભાવિકાબેન ગોહિલનો છે કે ચૈત્ર મહિના સમય રાત્રે બહાર સુવાની મનાઈ કેમ હોય છે? હમણાં તમને યાદ હશે કે ઉપરા ઉપરી ઉલ્કા વર્ષા વારંવાર થાય છે. ચૈત્ર મહિનો એક એવો મહિનો કહેવાય છે કે જે મહિના દરમિયાન સૌથી વધારે ઉલ્કા વર્ષા થાય છે. અને એને કારણે આપણા વાતાવરણની અંદર જે રેડિયેશન્સ હોય છે તેનું પ્રમાણ પણ પુષ્કળ પ્રમાણમાં વધી જતું હોય છે. એટલે આપણા જે વડવાઓ હતા તે આ રેડિયેશન્સની અસરથી બચવા માટે, કે આ જે ઉલ્કાઓ છે, અમુક વિસ્તારો એવા વિસ્તારો હતા કે જે વિસ્તારોની અંદર આ ઉલ્કા વધારે પ્રમાણમાં પડે પણ છે, તો એ વિસ્તાર છે કે જ્યાં રેડિયેશન્સનું પ્રમાણ વધી જાય છે ત્યાં આગળ એ લોકો મોટે ભાગે એવું કહેતા હતા કે તમારે રાત પડે ચૈત્ર મહિનામાં બહાર નહીં સુઈ જવું જોઈએ, કારણ કે આ રેડિયેશનની અસરથી તમને બચાવે. આ એક સામાન્ય કારણ છે. ઓકે સર. હવે સર, ઘણા બધા મિત્રોના ક્વેશ્ચન આયા છે કે જેમ કે શુભ અશુભ છે, શકુન અપશગુન છે, નજર લાગી જાય છે, એના માટેના કેટલાક પ્રશ્નો એ લોકોએ પૂછ્યા છે, જેમ કે આંખનું ફડકવું, બિલાડી રસ્તો કાપી જાય, કોઈ જતું હોય અને પાછળથી નહીં ટોકવું, ચાર રસ્તા પર લીંબુ કે મરચાં મૂક્યા હોય તો એની પર પગ નહીં મૂકવો, આવા ઘણા બધા પ્રશ્નો છે. તો એની માટે શું આપણે, એટલે કે શું વિચારી શકીએ છીએ કે આ બધું સાચું છે, કે શુભ અશુભ જેવું કંઈ હોય છે, શગુન અપશગુન જેવું કંઈ હોય છે, નજર લાગવી? આપણે ત્યાં આપણે બિલાડીને અશુભ ગણીએ છીએ. જાપાનની અંદર બિલાડીનું મંદિર છે, આપણને બિલાડી નડે છે, જાપાન વાળા બિલાડી ફાયદો કરાવે છે. નહીં, એટલે દરેક વસ્તુઓ કે દરેક માન્યતા સાચી નથી હોતી. એ ક્યાંક કોઈક કાગનું બેસવું ને ડાળનું પડવું એવી ઘટના બને ને એમાંથી પણ કોઈક ભ્રમ ઉત્પન્ન થાય છે, ને તેને કારણે પણ ઘણી બધી માન્યતાઓ એવી હોય છે. કેટલીક માન્યતાઓ વૈજ્ઞાનિક પણ હોય છે. આપણે એ અંગે ઘણી બધી આગળ વાત કરી ચૂકેલા છે, કે જેમ કે સાથીઓ કરવો કે કંકુ પૂરવું, એ બધી વાતો આપણે કરી ગયેલા છે. પરંતુ ચાર રસ્તા ઉપર તમે આવી રીતના લીંબુ મરચા નાખો ને એની પર પગ પડે, કે પાછળથી કોઈ જતા હોય તો તેને, પાછળથી કોઈ જતા હોય એને તમે જયારે બોલાવો તો એની માનસિકતા જે હોય છે, તે જતી વખતે માણસની માનસિકતા, એ સાયકોલોજીકલ એસ્પેક્ટની વાત છે, કે એ વખતે એના મગજની અંદર જે વિચારો ચાલતા હોય છે, કે જે એની શૃંખલા હોય છે, જે કાર્યથી બહાર નીકળેલો હોય છે,
એ જ્યારે બધાને બાય કહીને નીકળે ત્યારે એ શૃંખલાની અંદર એની પરિસ્થિતિ ચાલુ થઈ જતી હોય છે. તમે એ શૃંખલાની અંદર એમને વિક્ષેપિત કરો છો, એમને અટકાવો છો, એટલે એ ઘટનાની અંદર એમનું માનસિક સંતુલન ઘણી વખતે, કાં તો ઘણી વખતે માનસિક રીતે શાંત થઈને જયારે બહાર નીકળતા હોય છે તો એ શાંતિ પણ ડોળાતી હોય છે. એટલે ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે, ઘણાને કોઈ તકલીફ નથી થતી. એટલે પાછળથી તમારે કોને બોલાવવા કોને નહીં બોલાવવા, પતિ પત્ની પણ એકબીજાને સમજી વિચારીને બોલાવે કે હા પતિ અત્યારે ગુસ્સામાં છે, જાય છે તો જવા દો, અત્યારે નહીં બોલાવો, અને આજે ખુશ મિજાજમાં છે. પરિસ્થિતિ સંજોગો અનુકૂળતા એ પ્રમાણે તમે એમને કેવી રીતના બોલાવો છો એ વધારે, બાકી એવી કોઈ વૈજ્ઞાનિક કારણ નથી કે પાછળથી તમે એ વ્યક્તિને નહીં બોલાવી શકો. અને નજર લાગવી કે એવું કઈ, નજર લાગવી એ પણ એક સાયકોલોજીકલ ઇસ્યુ છે, પણ નજર લાગવી ને એ બધું જે છે તેને જો આપણે બીજા શબ્દોમાં કહીએ તો એ લાગણીનો એક પ્રતિભાવ છે. આજે મને કોઈ વ્યક્તિ માટે લાગણી વધારે હોય, મારા માટે આજે જેમ મારી વરસગાંઠ છે, મારી મમ્મી મારે દર વરસગાંઠે મને નજર ઉતારતી હતી, તો એ લાગણી હતી કે ભાઈ તને કોઈની ખરાબ નજર નહીં લાગે, તને આ બધામાંથી, હું વૈજ્ઞાનિક છું છતાં પણ મારી મમ્મી આ કરતી હતી, હું એને કોઈ રીતના અટકાવી નહોતો શકતો. એટલે દેટ ઇઝ ધ સેન્સ ઓફ સાયકો યોર ફિલિંગ્સ, દેટ ઇઝ રિલેટેડ વિથ યોર સાયકોલોજી. અને માની લાગણી કે જે છે તે તમારી સાયકોલોજી સાથે જ્યારે જોડાય છે ત્યારે એમને એની અંદર હું અટકાવવા નહોતો માનતો. બાકી એવું કોઈ માન્યતા કે એવી કોઈ ધાર્મિક વિધિ કે એવી કોઈ વૈજ્ઞાનિક કારણ એની પાછળનું નથી. પણ હા, ચોક્કસ સાયકોલોજી જ્યારે પણ અસર કરે ત્યારે એના વાઇબ્રેશન્સ, તેની વિચારધારા એ બાળકને કે એ એમના પુત્રને કે જેના માટે તમે લાગણીશીલ છો એને પાસોન થતી જ હોય છે. એટલે એ વાઇબ્રેશન્સ પ્રોટેક્ટ કરતા હોય છે. ઓકે સર, આપણે કોકવાર કોઈ ઘરમાં આવે છે યા કોઈ એવી વિધિ કરાઈએ છે, કોઈનો સન્માન કરતા હોઈએ ત્યારે શગુનો નારિયેળ આપવામાં આવે છે, તો એનાથી કોઈ એને સાયકોલોજીકલી કેવી ઇફેક્ટ હોય? નારિયેળ જે છે તે એક વૈજ્ઞાનિક કારણ છે. આપણે કોઈ પણ શુભ કાર્યની અંદર નારિયેળ છે, સોપારી છે, આ બધી વસ્તુઓ જ્યારે આપીએ છીએ ત્યારે એ નારિયેળ કે એનાથી એ વ્યક્તિની આજુબાજુ રહેલી જે નેગેટિવ ઓરા છે કે જે નેગેટિવ ઉર્જા છે તેની અંદરથી ક્લિયર થઈ જાય છે. તેની પાછળનું કારણ એ છે કે નારિયેળ જ્યારે તમે પીઓ છો તો નારિયેળને કારણે કે નારિયેળની અંદર રહેલું જે કન્ટેન્ટ છે તે તમારા નોર્મલી એના જે રેશા છે કે એ બધું છે તે તમારા શરીરની અંદર કે તમારી આજુબાજુ રહેલો ઓક્સિજનને વધારે ખેંચે છે અને તમારા શરીરની આજુબાજુ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તમે વારંવાર જોશો ને તો તમારા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતનું છે, શું છે, તે બહુ મહત્વનું છે. તમને શરીરની અંદર જેટલો 21% જેટલો ઓક્સિજનની જરૂર હોય છે તેમાંથી 14% જ તમારું શરીર ઓક્સિજન ધારણ કરે છે, બાકીનું 60% ઓક્સિજન તમારા શરીરની આજુબાજુ ફરતું હોય છે. એટલે આ ઓક્સિજનનું પ્રમાણ એ તમારા શરીરની પ્રકૃતિ સાથે કે તમારા શરીરના બંધારણ સાથે કેવી રીતના અસર કરે છે ને, અને એમાં કઈ કઈ વસ્તુઓ જેમાં, જેમ કે ખાસ કરીને સોપારી છે, પીપળાનું પાન છે, નારિયેળ છે, આ બધી વસ્તુઓ તમારા શરીરની અંદર આ બધી વસ્તુઓને ઓક્સિજનનું પ્રમાણ બેલેન્સ રાખવામાં મદદ કરે છે. એક્સેસ ઓક્સિજન હોય તો તેને ગ્રહણ કરી લે છે, ઓછું હોય તો તેને વધારી આપે છે. આ બધા વસ્તુઓ એવી છે કે તે તમારા આગળના શુભ કાર્યોની અંદર તમને ફરીથી પાછા એકાગ્ર કરવામાં, તમારા શરીરની અંદર ઓક્સિજનની માત્રા જેટલી બેલેન્સ હશે ને, એટલે જ આપણે છોકરાઓને ઘણી વખતે કહીએ છીએ કે વાંચતી વખતે પણ તમે પાણી વધારે પીઓ, વાંચતી વખતે તમે દર 45 મિનિટ પછી 15 મિનિટનો વિરામ લઈને થોડુંક ટહેલી આવો, થોડાક ફરી આવો, તો ઓક્સિજનનું પ્રમાણ તમારા શરીરની અંદર જેટલું બેલેન્સ રહેશે ને એટલી તમારી યાદશક્તિ, એટલું તમારું શારીરિક સ્વાસ્થ્ય, આ બધું જ સપ્રમાણ રહેશે. એટલે ઓક્સિજન આપણા શરીરની અંદર કેવી રીતના કામ કરે છે ને તે સમજવું આપણા માટે બહુ જરૂરી છે, અને એ તમારા મગજને પણ તંદુરસ્ત રાખે છે. અને મગજ જો તંદુરસ્ત હશે તો તમારા શરીરના ઓર્ગન્સ કે તમારા શરીરના અવયવો જે છે કે તમારા શરીરની જે બધી ક્રિયાઓ છે તે પણ બહુ વ્યવસ્થિત રીતના ચાલતી હશે, કારણ કે એ મુખ્ય મશીન છે. મશીન જો બગડી જાય, મુખ્ય મશીન, તો શરીર બગડી જાય. સાચી વાત છે સર. અને કદાચ ઓક્સિજન લેવલ આપણું એક સ્થિર રહેવું કદાચ સૌથી વધારે જરૂરી છે, કે એ સ્થિર રહે તો આપણે મેન્ટલી ને ફિઝિકલી બંને રીતે. આપણે તો શિક્ષા જોડે જોડાયેલા છે, એટલે આપણા માટે તો ઓક્સિજન એ પ્રાણ દેવતા છે, એ કદાચ એના કરતા મોટો દેવતા. સરસ્વતીને પણ આપણે જો કહીએ તો સરસ ઇતિ, જે તમારામાં રસ ઉત્પન્ન કરી આપે તે સરસ્વતીને. રસ કેવી રીતનો ઉત્પન્ન થાય? તો કે શરીરની અંદર, મગજની અંદર ઓક્સિજન જો તમારો સપ્રમાણમાં જાય તો એ જ સરસ્વતીના દેવતા છે. ઓકે સર.
આભાર સર, આપણા થકી અમને એક ઉત્તમ માર્ગદર્શન મળી રહ્યું છે. દર્શક મિત્રો, આપણે પણ કોઈ જો એવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે અમને મોકલી શકો છો. આપણે એને આગામી સંવાદમાં એ ક્વેશ્ચન્સ લઈ અને મિતુલભાઈ સાથે એના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. બીજું એક વસ્તુ તમારી સાથે શેર કરવા માંગતો હતો આજે. હા સર, ફરીથી આપણે આપણી શાળા થકી એક કોર્સ ચાલુ કરેલો છે. એક વૈદિક વિજ્ઞાનનો કોર્સ ચાલુ છે અને બીજો કોર્સ આપણે ચાલુ કર્યો છે વૈદિક ગણિતનો. તો જેટલા પણ અહીંયા આપણ મને સાંભળી રહ્યા છે કે જેટલા પણ આની અંદર મને સવાલો પૂછી રહ્યા છે, તે લોકોને ખાસ જણાવવાનું કે આ કોર્સની અંદર શાળા સાથે જોડાઓ. આ ડાયરેક્શન કે આ ટીચિંગ હું જાતે જ આપી રહેલો છું અત્યારે. તો આની અંદર તમે જેટલા વધારે પ્રમાણમાં જોડાશો એટલી મારી એવી ઈચ્છા છે કે મારું જે આ જ્ઞાન છે કે મારું જે મારી પાસે જે આ મારા મગજની અંદર જે સંગ્રહાયેલું જે બધું જથ્થો છે, તે જથ્થો તમારા સુધી હું થોડોક પહોંચતો કરું, તો મને પણ એમ થાય કે હા, હજુ બીજું ભરવાની થોડી જગ્યા થાય. તો દરેકને એવી વિનંતી છે કે એ કોર્સની અંદર તમે જોડાઓ અને એ કોર્સ માટે જોડાવા માટે તમે શાળાનો સંપર્ક કરો અને શાળાની સાથે ટચમાં આવીને એ કોર્સની અંદર મેક્સિમમ સંખ્યામાં, અને ખાસ કરીને વેકેશન છે, બાળકોને રમવાની સાથે સાથે વૈદિક ગણિત જેવા જો વિષયો તમારે જો શીખવાડવા હોય તો એના માટે પણ તમે શાળા સાથે જોડાઈ શકો છો અને એની અંદર હું તમને આમંત્રણ આપું છું. થેન્ક યુ. ઓકે સર. દર્શક મિત્રો, સરે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણેના જે ફોર્મ છે એ આપણે ઓનલાઈન આપણા જે આપણા ગ્રુપ છે એની અંદર આપેલા છે. તો આપણે સૌથી નમ્ર વિનંતી છે કે વધારે વધારે લોકો આની સાથે જોડાવો અને સરના જે વૈદિક ગણિતનું અને વૈદિક વિજ્ઞાનની સદી જે માહિતી છે યા સરના પાસે જે જ્ઞાન છે એને આપણે વધારે ને વધારે લઈ શકીએ. આવતા પુસ્તક આવતા સંવાદમાં આપણે મિતુલ સર સાથે પાછા મળીશું. થેન્ક યુ. જય નારાયણ સર. થેન્ક યુ.